નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપસ જાણો છો કે આપણે જી સેટના વિડીયોઝ ચાલુ કર્યા છે એટલે કે જી સેટના વિડીયો અને ગ્રુપના માધ્યમથી હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરી રહી છું તો જી સેટમાં આપણે હવે બે હજાર એકવીસમાં એક્ઝામ લેવાની છે જો કે બે હજાર વીસમાં જી સેટની એક્ઝામ લેવાયેલ નથી તો શક્યતા છે કે એકાદ બે મહિનામાં તેની નોટિફિકેશન પણ કદાચ આવી જશે ફેબ્રુઆરી માર્ચ સુધીમાં વાત ચાલે છે કે તેની નોટિફિકેશન આવી જશે તો મિત્રો ચાલો આપણે અહીં વાત કરવાની છે મનોવિજ્ઞાન વિષયની એટલે કે હું જી સેટમાં તમને પેપર વન અને પેપર ટુ સાયકોલોજી ભણાવીશ પેપર વન જે છે એ તમારું દરેક જણને દરેક વિષયવાળાને કોમન હશે ઓકે અને જે પેપર ટુ હશે એ તમારા સબ્જેક્ટનું હશે તો આજે હું અહીંયા મનોવિજ્ઞાન વિષય વિશે શરૂઆત કરી રહી છું અને તેમાં પણ આપણે જોવાના છે કે યુનિટ ફોર અને તે છે વર્તનના જૈવિક આધારો હવે વર્તનના જૈવિક આધારો છે તો એમાં પણ આપણે ટૉપિક લીધેલો છે કે ગ્રાહક પ્રભાવક અને સમાયોજક પ્રક્રિયા તંત્ર એટલે કે આપણા શરીરમાં જે કોષો આવેલા છે તેના વિશેની અહીંયા વાત કરવાની છે તો મિત્રો ટોપિક ઉપર જતા પહેલાં આપ સૌને વિનંતી છે તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી તેને શેર કરજો અને આ ચેનલ ઉપર જો તમે નવા હોવ તો નીચે સબસ્ક્રાઈબ લખેલું લાલ અક્ષરથી લખેલું હશે એના ઉપર ક્લિક કરી અને બે લાઇકન તમને દેખાશે બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી કરીને મારા જેટલા પણ વિડીયો મુકાઈ રહ્યા છે એ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અહીં મારી ચેનલ ઉપર જી સેટ અને યુજીસી નેટ બંનેની પ્રિપેરેશન કરાવવામાં આવી રહી છે યુજીસી જીસી નેટમાં હું હિન્દી વિષય સાથે એટલે કે હિન્દીમાં ભણાવી રહી છું જ્યારે કે જી સેટ આપણે ગુજરાતી લેંગ્વેજમાં ભણાવીશું ચાલો મિત્રો હવે વાત વધારે ન કરતા ટોપિક ઉપર જઈએ તો સૌથી પહેલા મિત્રો વાત કરી લઉં કે આપણી જે શરીર છે આપણી જે બોડી છે એ બોડી કોષોથી બનેલી છે એ આપણે સૌ જાણીએ છીએ બરાબર તો આપણા શરીરની અંદર જે કોષો આવેલા છે એને મુખ્યત્વે ત્રણ ભાગોમાં વેચવામાં આવે છે કેટલા ભાગોમાં ત્રણ ભાગોમાં વેચવામાં આવે છે હવે ત્રણ ભાગો કયા કયા છે તો ત્રણ ભાગોમાં એક ભાગ છે ગ્રાહક કોષ ગ્રાહક કોષ જેને આપણે કહીશું રિસેપ્ટર સેલ કહીશું બીજું છે આપણું પ્રભાવક કોષ બીજું છે આપણું પ્રભાવક કોષ ઓકે પ્રભાવક કોષ જેને આપણે કહીશું ઇફેક્ટડ સેલ અને ત્રીજું આપણું છે સમાયોજક કોષ સમાયોજક કોષ ઓકે તો આ ત્રણ કોષો છે એ આપણા શરીરની અંદર આવેલા હોય છે તો જે સમાયોજક કોષ છે એને આપણે કહીશું એડજસ્ટર સેલ ઓકે તો આ રીતે તમારે અંગ્રેજી વર્ડ પણ યાદ રાખવાના છે અને ગુજરાતી પણ યાદ રાખવાના છે કેમ કે જ્યારે તમારે કોઈ ક્વેશ્ચનમાં ક્વેરી આવે છે ત્યારે તે લોકો અંગ્રેજી વર્ઝનને માન્ય ગણતા હોય છે તો ગ્રાહક કોષને આપણે શું કહીશું રિસેપ્ટર સેલ કહીશું પ્રભાવક કોષને શું કહીશું ઇફેક્ટર સેલ કહીશું અને સમાયોજક કોષ છે એને આપણે એડજસ્ટર કોષ કહીશું ઓકે યાની કે એડજસ્ટર સેલ કહીશું ચાલો ત્રણેય કોષો વિશેની આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ ગ્રાહક કોષ એટલે એવા કોષો જે વિશેષ પ્રકારના ઉદ્દીપકો વડે શું થતા હોય છે ઉત્તેજિત થતા હોય છે તે ઉદ્દીપકના ઉત્તેજનને ગ્રહણ કરે છે અહીંયા ગ્રાહક કોષનો મતલબ શું થાય મિત્રો તો ગ્રાહક કોષ એટલે એવા કોષો હોય છે જે કહેવાય વિશેષ પ્રકારના ઉદ્દીપકો વિશેષ પ્રકારના ઉદ્દીપકોમાં કોણ કોણ આવશે તો માની લો આપણે આંખોથી જે જોઈએ છીએ કાનથી જે સાંભળીએ છીએ જીભથી જે સ્વાદ માણીએ છીએ આપણને ઠંડી ગરમીનો અહેસાસ જે ત્વચા દ્વારા થાય છે બરાબર તો આ બધા જે છે એ આપણા કેવા થાય એ આપણા વિશિષ્ટ અંગો છે અને વિશિષ્ટ અંગોથી આપણને વિશેષ પ્રકારના ઉદ્દીપકો જોવા મળતા હોય છે અને એ ઉદ્દીપકોના આધારે આપણે ઉત્તેજિત થતા હોય એટલે કે આપણા જે જ્ઞાનેન્દ્રિયો છે એ ઉત્તેજિત થતી હોય છે આપણા જે પાંચ મુખ્ય અંગો છે એ ઉત્તેજિત થતા હોય છે અને એ ઉદ્દીપકના ઉત્તેજનને આપણે શું કરીએ છીએ ગ્રહણ કરીએ છીએ આપણી સામે માની લો કે કોઈ એવું ચિત્ર આવી જાય તો આપ આપણને ગમતું ચિત્ર આવી જાય તો આપણે તેને જોઈએ છીએ અને એનાથી આપણી આંખો શું થાય છે આપણા આંખોના જે કોષો હોય છે ઉત્તેજિત થાય છે બરાબર એ ઉત્તેજિત થઈ અને એ સંદેશો આપણે મગજને પહોંચાડે છે કે ભાઈ સરસ મજાનું ચિત્ર છે અને આપણું આપણું જે મગજ છે એ આપણી આંખોને કમાન્ડ આપે છે કે ભાઈ ચિત્ર જોવા જેવું છે તો તું તેના ઉપર ધ્યાન આપ એટલે આપણી આંખો શું કરશે એ ચિત્ર ઉપર ધ્યાન આપશે તો આ રીતે કોઈ પણ ઉદ્દીપક હોય દરેક ઉદ્દીપક આપણને ઉત્તેજિત કરી શકતા હોતા નથી કારણ કે જો તમારા બાહ્ય વાતાવરણમાં તમારી સામે કેટ કેટલી વસ્તુઓ હોય છે હેન તો એમાંથી તમે કેવી વસ્તુઓને જોવો છો જે તમને ગમતી હોય જે તમને ઉત્તેજિત કરતી હોય એ જ વસ્તુ પ્રત્યે તમારું ધ્યાન જતું હોય છે ઓકે તો આ ગ્રાહક કોષનો મતલબ શું થશે વિશેષ પ્રકારના જે ઉદ્દીપકો વડે ઉત્તેજિત થાય છે અને તે ઉદ્દીપકના કેવા ઉત્તેજનને ગ્રહણ કરે છે એવા કોષોને આપણે ગ્રાહક કોષો કહીશું ગ્રાહક કોષો એક પ્રકારના વિશિષ્ટ ચેતા ચેતાકોષો છે કેવા છે વિશિષ્ટ પ્રકારના ચેતા કોષો છે ઓકે તો આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ કેવી છે વિશિષ્ટ પ્રકારની છે હે વિશિષ્ટ વિશિષ્ટ અંગો કહેવાય છે કે જેના દ્વારા આંખ દ્વારા જોઈ શકીએ 这期。 ચીભ દ્વારા સ્વાદ માણી શકીએ છીએ કાન દ્વારા સાંભળી શકીએ છીએ અને નાક દ્વારા સૂંઘી શકીએ છીએ અને ગરમી ઠંડીનો અહેસાસ જે થાય છે આપણને એ ત્વચા દ્વારા થાય છે તો આ જે પાંચ મુખ્ય જ્ઞાન ઇન્દ્રિયો છે એ આપણે કેવી છે એ વિશિષ્ટ અંગો છે આપણા અને એ વિશિષ્ટ અંગો દ્વારા એ વિશિષ્ટ અંગોમાં આપણા ગ્રાહક કોષો આવેલા હોય છે એટલે માટે ગ્રાહક કોષો આપણા કેવા છે વિશિષ્ટ ચેતા કોષો કહેવાય છે જે વાતાવરણ તથા શરીરની અંદર થતા પરિવર્તનોનું જ્ઞાન પ્રાણીને કરાવે છે એટલે કે આપણા જે બાહ્ય વાતાવરણ માની લો કે અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને ગરમી પણ આપણને લાગે છે રાત્રે ઠંડી લાગે છે બપોરે ગરમી લાગે છે તો બપોરે જે તમને ગરમીનો અહેસાસ થાય છે એ તમને તમારી ત્વચાને અહેસાસ થાય કે ભાઈ હા અમને ગરમી લાગી રહી છે ત્યારે તમે એ બાહ્ય જે ઉદ્દીપક છે એ તમને ઉત્તેજિત કરે છે કે ભાઈ આ ગરમીનો અહેસાસ કરાવે છે એ આપણને બાહ્ય ઉદ્દીપકો કરાવતા હોય છે અને એ ઉદ્દીપકોનું એ ઉત્તેજનાનો અહેસાસ આપણને કોણ કરાવે છે તો ગ્રાહક કોષો કરાવે છે તો અહીંયા તમને ગ્રાહક કોષો વિશેની માહિતીમાં સમજણ પડી ગઈ હશે ચાલો હવે જોઈએ કે ગ્રાહક કોષો છે એના પણ ચાર ઉદ્દીપકો વડે તે પ્રભાવિત થતા હોય છે ગ્રાહક કોષો છે એ કેટલા ઉદ્દીપકો વડે પ્રભાવિત થતા હોય છે તો ચાર પ્રકારના ઉદ્દીપકો વડે પ્રભાવિત થતા હોય છે કયા કયા તો ઉષ્ણતા જેને આપણે થર્મલ કહીશું ઉષ્ણતા જેને આપણે શું કહીશું થર્મલ પછી મિકેનિકલ મિકેનિકલ જેને આપણે કહીશું યાંત્રિક બરાબર ત્રીજું છે આપણું કેમિકલ ત્રીજું છે આપણું કેમિકલ ઓકે કેમિકલ જેને આપણે શું કહીશું રાસાયણિક અને ચોથું છે આપણું લાઇટ એટલે કે પ્રકાશ તો આ જે ચાર પ્રકારના જે ગ્રાહક કોષો છે એ ગ્રાહક કોષો આપણને એ ચાર પ્રકારના જે ઉદ્દીપકો છે એ આપણા ગ્રાહક કોષમાં શું કરે છે ઉત્તેજિત આપણા ગ્રાહક કોષોને ઉત્તેજિત કરે છે એટલે સામાન્ય પ્રાણીમાં જોવા જઈએ તો આપણને ચાર પ્રકારના ઉદ્દીપકો વડે પ્રભાવિત થતા ગ્રાહકો જોવા મળે છે અને એ ઉદ્દીપકો કયા કયા છે તો થર્મલ એટલે કે ઉષ્ણતા મિકેનિકલ એટલે કે યાંત્રિક અને રાસાયણિક એટલે કે કેમિકલ અને પ્રકાશ એટલે કે લાઇટ આ ચાર પ્રકારના જેવું દીપકો છે એના વડે આપણા ગ્રાહકો શું શું થતા હોય છે ઉત્તેજિત થતા હોય છે ઓકે તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે જોઈએ કે જે ઉષ્ણતા છે તો ઉષ્ણતામાં કયા કયા પ્રકારની જે આવશે તો જુઓ ઠંડી ગરમી જે આપણને લાગે છે એ બધા કોશમાં આવશે આપણા થર્મલમાં આવશે એટલે કે ઉષ્ણતામાં આવશે જેનાથી વ્યક્તિને શું થાય છે ઠંડી અને ગરમી લાગે છે અને એનાથી વ્યક્તિ ઉત્તેજિત થાય છે અને એ ઉત્તેજનાનું જ્ઞાન આપણા મસ્તિષ્કને થાય છે અને આપણું મ મગજ છે એ મગજ છે કોને સંદેશો આપશે તો આપણી ત્વચાને સંદેશો આપશે બરાબર ને ત્યાર પછી જોઈએ કે યાંત્રિક ગ્રાહકની અંદર કોણ આવશે તો જે મિકેનિકલ આપણે કહીએ છીએ તો યાંત્રિક ગ્રાહકોમાં આપણું શ્રવણ એટલે કે સાંભળવાનું પછી આપણું જે બેલેન્સિંગ બને છે અને સ્પર્શ સંવેદના જે હોય છે તે કોષો પણ આપણને યાંત્રિકમાં જોવા મળશે બરાબર પછી રાસાયણિક એટલે કે કેમિકલ તો કેમિકલમાં કેવા આવશે જે સ્વાદ છે આપણે જે ચાખીએ છીએ ને તો એ સ્વાદ છે પછી જે સૂંઘીએ એ ગંધ છે એ બધા આપણને રાસાયણિક સંવેદનશીલતાના કોષોમાં ગણાશે ત્યારબાદ જોઈએ કે લાઇટ લાઇટ તો તમને ખબર જ છે લાઇટના જે ગ્રાહક કોષો હશે એ ક્યાં હશે તો આંખોમાં હશે કારણ કે આપણને આંખો દ્વારા તો ખ્યાલ આવે છે કે આ અજવાળું છે કે અંધારું છે આ રંગ કયો છે આ લાઇટિંગવાળું છે કે પછી આ પેલું છે બરાબર ને તો આ આપણને ક્યાંથી ખ્યાલ આવે છે તો આંખો દ્વારા ખ્યાલ આવે છે તો તમને અહીંયા પ્રશ્ન કદાચ પૂછાય કે પ્રકાશ ગ્રાહકના કોષો ક્યાં જોવા મળે છે તો આપણને આંખમાં જોવા મળે છે ઓકે તો આ રીતે ગ્રાહક એક પ્રકારના વિશિષ્ટ ચેતાકોષો છે ગ્રાહક કોષો એ શું છે એક પ્રકારના વિશિષ્ટ ચેતાકોષો છે જે વાતાવરણ તથા શરીરની અંદર જે પરિવર્તન થાય છે એ પરિવર્તનનું જ્ઞાન કોને કરાવે છે પ્રાણીને કરાવે છે અને એને જ આપણે શું કહીએ છીએ જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ મેં કહ્યું ને આને સેન્સ ઓર્ગન કહેવાય છે તો સેન્સ ઓર્ગન્સ છે એ આપણને અહીંયા સેન્સ ઓર્ગન કોને કહીશું જે આપણને વાતાવરણ અને શરીરની અંદર જે કંઈ પરિવર્તનો થતા હોય એનું આપણને જ્ઞાન કરાવે છે અને એને આપણે જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે એટલે કે સેન્સ ઓર્ગન કહેવામાં આવે છે લોકો એવું સમજતા હોય છે કે પહેલાં કે જ્ઞાનેન્દ્રિયો પાંચ છે આપણે એવું માનીએ છીએ ને કે જ્ઞાનેન્દ્રિયો પાંચ છે પણ અમુક જે મનોવૈજ્ઞાનિકો છે ને એમનું કહેવું એવું છે કે જ્ઞાનેન્દ્રિયો પાંચથી પણ વધારે હોય છે પણ મુખ્ય જ્ઞાનેન્દ્રિયો આપણે કેટલી છે પાંચ છે આમ કોઈ તમને જનરલી પ્રશ્ન પૂછે કે જ્ઞાનેન્દ્રિયોની સંખ્યા કેટલી હોઈ શકે તો પાંચ કરતાં વધારે છે ઓકે પાંચ નથી જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો ઘણી બધી છે પરંતુ મુખ્ય જ્ઞાનેન્દ્રિયો જે છે વિશિષ્ટ જે છે એ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે ઓકે પછી હવે જોઈએ કે ગ્રાહક જે છે ગ્રાહક કોષો છે એના પણ ચાર પ્રકાર પડે છે ગ્રાહક કોષના કેટલા પ્રકાર પડે છે તો ચાર પ્રકાર પડે છે કયા કયા બાહ્ય ગ્રાહક જેને આપણે એક્સ્ટ્રો રિસેપ્ટર કહીશું પછી આંતરિક ગ્રાહક એને આપણે કહીશું ઇન્ટ્રો રિસેપ્ટર ઓકે પછી મધ્ય ગ્રાહક જેને આપણે પ્રોપરી પ્રોપરી સેપ્ટર ઓકે અને છેલ્લું છે આપણું નોસી નોસી ગ્રાહક એટલે કે આપણે તેને કહીશું નોસી સેપ્ટર ઓકે તો આ તમારે યાદ રાખવાનું બાહ્ય ગ્રાહક આંતરિક ગ્રાહક મધ્ય ગ્રાહક અને નુસી ગ્રાહક બાહ્ય ગ્રાહકમાં કેવા આવશે તો બાહ્ય ગ્રાહક દ્વારા શું થાય કે જે સાંવેદનિક જ્ઞાન હોય છે એનું આપણને જ્ઞાન થાય છે જે સંવેદના જોડે જોડાયેલું છે એમ કે આપણને જે આપણી જે ત્વચા છે આમાં જે દર્દ ઉત્પન્ન થાય છે એ દર્દનો અહેસાસ થાય ત્વચાની અંદર જે દબાણ થતું હોય તે દબાણનો અહેસાસ થાય ગરમીનો અહેસાસ થાય પછી દ્રષ્ટિ આપણે જોઈએ છીએ પછી ગંધ સ્વાદ આ બધાનું સમાવેશમાં થશે તો બાહ્ય ગ્રાહકમાં થશે ઓકે આવા ગ્રાહકો શરીરની કેવી સપાટી ઉપર હોય છે બહારની સપાટી ઉપર આવેલા હોય છે આપણી જે બોડી છે એની બહારની સપાટી ઉપર આવેલા હોય છે જેમ કે બહાર દર્દ આપણને જે દર્દ એટલે કે જે આપણને દુઃખ થાય માની લો કે તમને ટાંકણી વાગી બરાબર તો ટાંકણી વાગી તો તમને ટાંકણી બહારથી વાગી છે ને તો બહારની ચામડી ઉપર તમને ટાંકણી વાગે છે અને એ દર્દ ક્યાં આવી છે તો બહારથી આવી છે હે પછી એ જ રીતે ઠંડી ક્યાંથી લાગે છે તો તમને બહારના ના માંથી લાગે છે પછી તમે જુઓ છો તો એ પણ બહારના વાતાવરણમાંથી તમારા એ ઉત્તેર ઉદ્દીપકો તમારા સામે આવતા હોય છે ગંધ તો બહારના વાતાવરણમાંથી આવતી સ્વાદ તો તમે જમવાનું ભોજન લો છો તો બહારથી સ્વા એ ગંધ આવતી સ્વાદ આવતો હોય છે હે એટલે કે જેવું કે આપણે બહારથી જે વસ્તુઓ આવતી હોય છે એને આપણે બાહ્ય ગ્રાહકો કહીશી અને આવા ગ્રાહકો શરીરની કેવી બહારની સપાટી ઉપર આવેલા હોય છે તેના દ્વારા શારીરિક ગતિના રૂપમાં પ્રતિક્રિયા કરવામાં આવે છે તેના દ્વારા આપણે શારીરિક ગતિ એટલે શારીરિક પ્રતિક્રિયા કરતા હોય છે જેમ કે ટાંકણી વાગી તમને દુઃખ થયું તો તમે હાથને લઈ લીધો આ તમે શું કર્યું હાથ લીધો એ તમે શારીરિક પ્રતિક્રિયા કરી ઓકે તો અહીંયા બા બાહ્ય કોષ વિશે તમને સરસ રીતે સમજૂતી મળી ગઈ હશે ચાલો ત્યાર પછી જોઈએ આંતરિક ગ્રાહક તો આંતરિક ગ્રાહકને આપણે શું કહીશું ઇન્ટ્રો ઇન્ટ્રોરિસેપ્ટર કહીશું તો ઇન્ટ્રો ઇન્ટ્રોરિસેપ્ટરમાં શું થશે કે તેના દ્વારા સાંવૈધાનિક જ્ઞાન તો થાય છે તેમાં ગંધ સ્વાદ એ વગેરેનો આપણને સમાવેશ થાય છે અને આવા ગ્રાહકો શરીરની અંદર વિશેષ કરીને પાચન અને મૂળ ક્ષેત્રમાં આવેલા હોય છે શેમાં આવેલા હોય છે પાચન અને ક્ષેત્રમાં આવા ગ્રાહકો આવેલા હોય છે એટલે કે આંતરિક ગ્રાહકો છે એ આપણી અંદરના ભાગમાં આવેલા હોય છે અને ખાસ કરીને શેમાં પાચન અને મૂત્રના ક્ષેત્રમાં એ આવેલા હોય છે જેમ કે ગંધ પછી સ્વાદ એ સ્વાદ તમે બહારથી ભલે આવતું હોય પરંતુ તમારા અંદરના ભાગમાં પણ તમે એ સ્વાદનો અહેસાસ કરો છો હે ને તો એ પાચન અને ક્ષેત્રમાં આવેલા હોય છે અને શરીરની અંદરના ઉત્તેજનાની પ્રત્યે પ્રતિક્રિયા કરે છે જો બાહ્ય ગ્રાહકો શું કરતા હતા કે બહારની તરફથી પ્રતિક્રિયા કરે છે એટલે કે ટાંકણી વાગી હાથ લઈ લીધો સ્વાદ જે છે આપણે માની લો કે તમે ખાધું બરાબર જમ્યા તો સ્વાદ તમને તમે કોઈ શાક ખાધું અને એ શાકનું નો સ્વાદ તમે આવ્યો તમારે બહારથી શાક આવ્યું છે ને હે ને પણ અંદર તમે જેવું શાક મોઢામાં મૂકો છો અને જો એ શાક તીખું હોય તો તીખાનો અનુભવ ક્યાંથી થશે તમને તો અંદરથી થશે તો અહીંયા આંતરિક ગ્રાહક કોષો છે એ અંદરની તરફ આપણને શારીરિક પ્રતિક્રિયા કરતું હોય છે ઓકે તો આ રીતે આવી પ્રતિક્રિયા કેવી હોય છે આંતરિક પરિવર્તનના રૂપમાં થતી હોય છે કે અંદરથી પરિવર્તનના રૂપમાં થતી હોય છે ઓકે ચાલો ત્યારબાદ જોઈએ કે મધ્ય ગ્રાહક તો મધ્ય ગ્રાહક કોને કહીશું તો મધ્ય ગ્રાહક દ્વારા સાંવેદાનિક જ્ઞાન તો થાય છે તેમાં માંસપેશીઓ गति मांसपेशी जो हो गतिबोध अपन थाय स्नायुब्ध गतिबोध अपन थाय संधि गतिबोध थाय वेस्ट ट्यूबलर गतिबोध थाय आ बदा तभी नाम लखी रखो के तो अँ हूँ लखू छू मध्य ग्राहकना नामों ओके तो मध्य ग्राहक में कया कयासी तो मांसपेशीय गतिबोध मांसपेशीय गतिबोध ओके गति गतिबोध त्यारबाद स्नायुबंध ગતિબદ્ધ સ્નાયુબંધ ગતિબોધ ઓકે સ્નાયુનું જે આપણને અહેસાસ થાય છે એ ઓકે પછી માંસપેશીઓનું જે આપણી નસોને એ હોય છે એ માંસપેશીઓ દ્વારા જે હોય છે માંસપેશીઓ મસલ જે આપણું હોય ચરબીને એ બધું હોય છે એના દ્વારા જે આપણને બોધ થતો હોય છે એ સંધિ ઓકે સંધિ ગતિબોધ જે સાંધાનું આપણને ગતિબોધ થતો હોય સંધિ ગતિબોધ તે પછી વેસ્ટી વેસ્ટીબ્યુલર ગતિબોધ તો આ પ્રકારના જે આપણને થાય છે ગતિબોધો જે આપણને એનો અહેસાસ થાય છે એ મધ્ય ગ્રાહકમાં આવશે માંસપેશી સ્નાયુબંધ સંધિ વેસ્ટિબ્યુલર આ બધું ક્યાં આવશે મધ્ય ગ્રાહક કોષમાં આવશે ઓકે ચાલો ત્યાર પછી જોઈએ કે આવા ગ્રાહકો જે હોય છે ગ્રાહકો છે એ માંસપેશીઓ સ્નાયુઓ સાંધાઓ વગેરેમાં આવેલા હોય છે અને તેના દ્વારા શું થાય છે શારીરિક ગતિના રૂપમાં પ્રતિક્રિયા કરવામાં આવે છે ઓકે તો એના દ્વારા પણ શારીરિક રૂપમાં આપણે પ્રતિક્રિયા તો કરીએ જ છીએ પણ આ જે મધ્ય ગ્રાહકો છે એ ક્યાં આવશે તો માંસપેશી સ્નાયુ સાંધા આ વગેરેમાં આપણને કયા ગ્રાહક કોષો જોવા મળશે તો મધ્ય ગ્રાહક કોષો જોવા મળશે ત્યારબાદ જોઈએ મિત્રો કે નોસી ગ્રાહક તો નોસી ગ્રાહકોને કહીશું તો નોસી ગ્રાહક દ્વારા આપણને સાંવેદનિક જ્ઞાન તો થાય છે તેમાં કેવું આવશે તો ત્વચાકીય દર્દ બરાબર આપણી જે ત્વચા ઉપરનું દર્દ હોય પછી ગતિ સાંવેદનિક દર્દ બરાબર એ બધાનો સમાવેશ નોસી ગ્રાહકમાં થશે હવે પ્રાણીના આખા શરીરમાં આવા ગ્રાહકો ફેલાયેલા હોય છે જે નોસી ગ્રાહક છે ને એ શરીરના આખા તમારું જે શરીર હોય છે એના આખા શરીરમાં આવા ગ્રાહકો ફેલાયેલા હોય છે જો બાહ્ય ગ્રાહકો તમારા વિશિષ્ટ જે જ્ઞાનેન્દ્રિયો છે એમાં સમાયેલા હોય છે ઓકે પછી આંતરિક હોય છે એ પણ તમે અમુકમાં જે સમાયેલા હોય છે પછી મધ્ય હોય છે એ તમારા માંસપેશી સ્નાયુ અને સાંધાઓમાં સમાયેલા હોય છે જ્યારે નોસી ગ્રાહકોષ છે એ તમારા આખા શરીરમાં ફેલાયેલા હોય છે ઓકે તો હવે જોઈએ કે આવા જે કોષો હોય છે એ ઘાતક ઉદ્દીપકોની પ્રત્યે પ્રતિક્રિયા કરતા હોય છે જે પણ બહારથી જે ઘાતક આપણને નુકસાન પહોંચાડનારા જે ઉદ્દીપકો હોય છે એના પ્રતિ પ્રતિક્રિયા કરવા માટે નોસી ગ્રાહક કોષો આપણને મદદરૂપ થતા હોય છે તો અહીંયા આપણો પ્રશ્ન બની શકે કે ના બની શકે કે ઘાતક ઉદ્દીપકો પ્રત્યે પ્રતિક્રિયા કરવા માટે કેવા પ્રકારના ગ્રાહક કોષો આપણને ઉપયોગી થાય છે અથવા તો મદદરૂપ થાય છે તો ઘાતક પ્રકારના ઉદ્દીપકોથી પ્રત્ય ઉદ્દીપકો પ્રત્યે પ્રતિક્રિયા કરવા માટે નોસી ગ્રાહક કોષો આપણને મદદરૂપ થાય છે ઓકે ચાલો તો હવે અહીંયા તમને ગ્રાહકોમાં જે વિશિષ્ટકરણ છે એના વિશે ખ્યાલ આવ્યો તમને અહીંયા તો પણ થોડું જણાવી દઉં કે ગ્રાહકોષ હોય છે એ નિરપેક્ષ નથી હોતા તે હંમેશા કેવા હોય છે સાપેક્ષ હોય છે તો આ જે કોષો હોય છે એ નિરપેક્ષ હોતા નથી પરંતુ કેવા હોય છે સાપેક્ષ હોય છે ઓકે ત્યારબાદ જોઈએ તો આ જ કારણે આપણી આંખમાં જે પ્રકાશ ગ્રાહક જોવા મળે છે તે ઉષ્ણતા કે રાસાયણિક ઉદ્દીપકની પ્રત્યે પણ શું કરે છે પ્રતિક્રિયા કરે છે એટલે કે આ જે તે સાપેક્ષ રૂપમાં હોય છે એટલે એવું ના હોય કે ચલો એક જ અંગ દ્વારા એક જ કાર્ય થતું હોય એક અંગ દ્વારા એ બધા જે આપણા પાંચે પાંચ જે મુખ્ય અંગો છે એકબીજાના કાર્યો સાથે કેવા હોય છે જોડાયેલા હોય છે ઓકે તો એના માટે આ જે ગ્રાહક કોષો હોય છે એ કેવા હોય છે જવાબદાર હોય છે એટલે કે માની લો કે જે પ્રકાશ ગ્રાહક જો જોવા મળે છે આપણે જે લાઇટને જોઈએ છે તે લાઇટ દ્વારા આપણને ગરમીનો પણ અહેસાસ થતો હોય છે અથવા તો તેનાથી આપણને રાસાયણિક ઉદ્દીપકોનો પણ અહેસાસ થતો હોય છે તમે લાઇટમાં વધુ વધુ સમય તમે પેલા પીળો ગોળો આપણે આવે છે હે ને તો એ લાઇટમાં જો તમે બંધ રૂમ રાખી અને બેસી લો તો તમને ગરમીનો અહેસાસ થશે હે તો એ લાઇટ લાઇટ ને જોવાનું કામ કરવાનું છે આંખનું છે પણ તેમ છતાં તે ત્વચાને પણ અસર કરે છે હે ને એ જ પ્રકાશ તમને ત્વચાને પણ તમારી ત્વચાને પણ અસર કરે છે એટલે કે એક અંગ હોય એક અંગના ગ્રાહક કોષો હોય એ બીજા અંગના ગ્રાહક કોષો સાથે સંકળાયેલા હોય એટલે સાપેક્ષ હોય છે ઓકે એટલે નિરપેક્ષ હોતા નથી ચાલો હવે આગળ જોઈએ પ્રભાવક કોષો વિશે તો પ્રભાવક કોષોને આપણે ઇફેક્ટર સેલ કહીએ છીએ તો ઇફેક્ટર સેલ કોને કહીશું પ્રભાવક કોષ એવા કોષોને કહેવામાં આવે છે કે જેની મદદથી પ્રાણી ઉદ્દીપક પ્રત્યે શું કરે છે પ્રતિક્રિયા કરી શકે છે તો જેના મદદથી પ્રાણી પ્રતિક્રિયા કરી શકે છે એવા જ કોષોને આપણે શું કહીશું તો પ્રભાવક કોષો કહીશું જો ત્યાં પહેલાં શું હતું ગ્રાહક કોષો હતા એમાં શું હતું કે ઉત્તેજિત થતા હતા ઉદ્દીપકો પ્રત્યે ઉત્તેજિત થતા હતા એ કોના કારણે ગ્રાહક કોષોના કારણે આપણી આપણા જે અંગો છે એ ઉત્તેજિત થતા હતા તો એવા કોષોને આપણે ગ્રાહક કહેતા હતા હવે પ્રભાવક કોષોમાં શું આવ્યું કે જેની મદદથી શું કરે છે પ્રાણી પ્રતિક્રિયા કરે છે એટલે કે ઉત્તેજિત થાય છે અને ઉત્તેજના બાદ તે શું કરે છે પ્રતિક્રિયા કરે છે એટલે કે માની લો કે અહીં આગ લાગી છે અને અને એ આગમાં તમારો હાથ પડી જાય છે તો હાથ પડી જશે બરાબર તો જેવો હાથ તમારો અંદર પડે છે એટલે તમને બ બળિયાનો અહેસાસ થાય છે તો એ બ જે આગ હતી એ તમારું ઉદીપક હતું અને એ ઉદ્દીપક જ્યારે તમને હાથે અડે છે એટલે તમને બળતરાનો અહેસાસ થાય છે તો એ બળતરાનું જે ઉત્તેજના થઈ એ તમારા કોના કારણે થઈ ગ્રાહકો શોના કારણે પરંતુ તે બળતરા થયા પછી તમે એ હાથને હટાવી લો છો ત્યાંથી આગમાંથી તમારા હાથને શું કરો છો હટાવી લો છો એટલે કે તમે પ્રતિક્રિયા કઈ કરી હાથને ત્યાંથી આગમાંથી હટાવી લેવાની જે પ્રતિક્રિયા કરી એ કોના કારણે થશે તો પ્રભાવક કોષોના કારણે થશે ચાલો તો હવે પ્રભાવક કોષોના પણ બે પ્રકાર પડે છે એક માંસપેશીઓ અને ગ્રંથિઓ તો માંસપેશીઓ વિશે આપણે જાણીએ અને ગ્રંથિઓ વિશે જાણીએ માંસપેશી પહેલાં કોને કહીશું તો માંસપેશીનું નિર્માણ કેટલાય પ્રકારના વૈયક્તિક જે કોષો હોય છે એટલે જેને આપણે ઇન્ડિવિઝ્યુઅલ સેલ્સ કહીએ છીએ એના દ્વારા એમાં જે માંસપેશી તંતુ આવેલા હોય છે એના દ્વારા થતું હોય છે માંસપેશીનું નિર્માણ એટલે કે જે વ્યક્તિ કોષો હોય છે એમાં જે માંસપેશીના જે તંતુઓ આવેલા હોય છે એ તંતુઓને જ આપણે શું કહીએ છીએ માંસપેશી ઓકે તો તેના દ્વારા શું થાય છે તો માનવ શરીરમાં ત્રણ પ્રકારની માંસપેશીઓ જોવા મળતી હોય છે જેમાં આપણે માંસપેશીઓના પ્રકારો વિશે આગળ વાત કરીએ તો તમને અહીંયા ખ્યાલ આવી ગયું ને કે માંસપેશીઓનું નિર્માણ કેવી રીતે થાય છે તો કેટલાય પ્રકારના વૈયક્તિક કોષો જે હોય છે જેને આપણે શું કહીએ છીએ માંસપેશી તંતુ વૈયક્તિક કોષો જે છે ઇન્ડિવિજ્યુઅલ જે સેલ સેલ્સ છે એ ઇન્ડિવિઝ્યુઅલ સેલ્સને આપણે માંસપેશી તંતુ કહીએ છીએ અને એ જ માંસપેશી તંતુઓથી એક માંસપેશીનું રચના થતી હોય છે એટલે કે માંસપેશીનું નિર્માણ થતું હોય છે હવે ગ્રંથિઓ વિશે વાત કરીએ તો ગ્રંથીઓ એ આપણું બીજું પ્રભાવક પેલું કોષ છે જેમાં જેનું કાર્ય શું છે કે જે રાસાયણિક તત્વો છે તેનું સ્ત્રાવમાં જે સ્ત્રાવના રૂપમાં શું કરવાનું હોય છે તો તેનો સ્ત્રાવના રૂપમાં તેને પરિવર્તિત કરે છે એટલે રાસાયણિક તત્વોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે જે આપણા શરીરમાં જે રાસાયણિક તત્વો રહેલા છે એનું શું કરે છે સ્ત્રાવ કરવાનું કાર્ય કોણ કરે છે તો ગ્રંથિઓ કરે છે જેનાથી વ્યક્તિ પોતાના શરીરની અંદરનું શું સંતુલન જે હોય છે એ બિલકુલ એ રીતે જાળવી રાખે કે જે રીતે માંસપેશીઓ દ્વારા આપણે વ્યક્તિ બાહ્ય વાતાવરણ સાથે જે રીતે સંતુલન કે સમાયોજન સાધી શકે છે એ જ રીતે આ જે ગ્રંથીઓ છે એના દ્વારા આંતરિક રીતે આપણે સમાયોજન સાધી શકતા હોઈએ છીએ ચાલો હવે જોઈએ તેમના વિશે અંદર ઓકે તો હવે ચાલો માંસપેશીઓ કેટલા પ્રકારની હોય છે તો માંસપેશીઓ તમારી રેખા વિહીન માંસ અ રેખાયુક્ત માંસપેશીઓ અને હૃદયની માંસપેશીઓ રેખાવિહીન માંસપેશીઓ કોને કહીશું તો એ આપણા આંતરિક અવયવમાં આવેલી હશે રેખાવિહીન જે માંસપેશીઓ છે એ શેમાં આવેલી હશે તો આપણા જે આંતરિક અવયવો જેવા કે આંતરડું છે આપણું પેટ છે આપણી જે રક્તવાહિની છે આ બધી જે નસુઓની બધું આવેલું છે એમાં આપણે રેખા વિહીન માંસપેશીઓ આવેલી હોય છે અને આ માંસપેશીઓમાં ફાઇબલ નામનું એક વિશેષ તત્વ જોવા મળે છે કયા નામનું ફાઇબ્રિલ ફ્રાઈબિલે નામનું એક તત્વ જોવા મળે છે વિશેષ તત્વ શામાં જોવા મળે છે તો રેખા વિહીન માંસપેશીઓમાં જોવા મળે છે તો તેને આપણે ફાયબ્રી લે ઓકે ફ્રાઈ બિલે આ નામ તમારે યાદ રાખવાનું તમે પણ નોટ બનાવતા રહેજો જેથી કરીને તમને ખ્યાલ આવે તો જો માંસપેશીઓમાં પહેલી આપણી વિહીન તે ક્યાં આવેલી છે તો આપણા શરીરના અંદરના ભાગમાં આંતરિક અવયવમાં આવેલી જેમ કે આંતરડું છે પેટ છે રક્તવાહિની છે એમાં આવેલી છે અને આ માંસપેશીઓમાં કયું તત્વ જોવા મળે છે તો ફાય નામનું તત્વ જોવા મળે છે જેના પર તેની સંકોચન ક્રિયા આધાર રાખતી હોય છે એટલે કે માંસપેશીઓની જે સંકોચન ક્રિયા થતી હોય છે તેનો આધાર કોના ઉપર રહેલો છે તો આ જે ફાઈબી ફાયબિલે નામનું જે તત્વ આવેલું છે એના ઉપર એનો સંકોચનનો આધાર રહેલો હોય છે ત્યારબાદ જોઈએ રેખાયુક્ત માંસપેશી તો રેખાયુક્ત માંસપેશી કેવી હશે જે આપણા કંકાલી માંસપેશી હોય આ જે રેખાયુક્ત માંસપેશી છે ને એને આપણે કંકાલી માંસપેશી પણ કહેવાય છે કંકાલી માંસપેશી પણ કહેવાય છે તો જે તેને આપણે સ્કેલેટલ મસલ્સ પણ કહેવામાં આવે છે સ્કેલેટલ મસલ્સ પણ કહેવામાં આવે છે જે આ રેખાયુક્ત માંસપેશી છે તેને કંકાલી માંસપેશી પણ કહેવામાં આવે છે અને સ્કેલેટલ મસલ્સ પણ કહેવામાં આવે છે આ પ્રકારની માંસપેશીઓ તમારા હાથ પગ એ અંગોમાં જોવા મળે છે એટલે કે તમારા હાથ પગ જેવા અંગોમાં જોવા મળે છે ઓકે આવી માંસપેશીઓ રેખા વિહીન માંસપેશીઓ કરતાં કેવી હોય છે વધારે લાંબી હોય છે આ રેખાવિહીન જે માંસપેશીઓ છે એના કરતાં આ જે રેખાયુક્ત માંસપેશીઓ છે એની લંબાઈ કેવી હોય છે વધારે હોય છે અને તે એક વિશેષ કોષ આવરણ વડે ઘેરાયેલી હોય છે હવે જુઓ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બતાવું કે રેખાયુક્ત માંસપેશીઓ છે એ એક વિશિષ્ટ પ્રકારનું જે કોષ આવરણ હોય છે એ કોષ આવરણ વડે ઘેરાયેલી હોય છે જેને આપણે કહીએ છીએ સારકોલેમાં શું કહીએ છીએ સારકોલીમા તો આ સારકોલીમા છે જેને આપણે અંગ્રેજીમાં લખવું હતું સારકોલીમા ઓકે આ સારકોલેમાંના દ્રાવણ વડે તે શું છે આ તે આવરણ આ જે કોષ આવરણ વડે આ જે રેખાયુક્ત માંસપેશી હોય છે એ ઘેરાયેલી હોય છે તો તમારે અહીંયા રેખા જે યુક્ત જે માંસપેશી છે એમાં કેટલી વાતો યાદ રાખવાની કે રેખાયુક્ત માંસપેશીને આપણે કંકાલી માંસપેશી પણ કહીએ છીએ એટલે કે સ્કેલેટલ મસલ્સ પણ કહીએ છીએ બરાબર અને રેખાયુક્ત માંસપેશી શેમાં આવશે તો હાથ પગમાં જોવા મળે છે હાથ પગ જેવા જે અંગો છે એમાં જોવા મળે છે જે રેખાવિહીન માંસપેશીઓ કરતાં રેખાયુક્ત માંસપેશીઓની લંબાઈ કેવી હોય છે વધારે હોય છે ઓકે અને જે રેખાયુક્ત માંસપેશી છે એક વિશેષ પ્રકારનું જે કોષ આવરણ છે જેને આપણે કહીએ છીએ સ્કેરો સાર સારકોલેમાં જેને આપણે શું કહીએ છીએ તો સારકોલીમાં તો સારકોલેમાં ના કોષ આવરણથી તે શું હોય છે ઘેરાયેલી હોય છે ઓકે ચાલો ત્યારબાદ જોઈએ હૃદયની માંસપેશી ત્યારબાદ જોઈએ હૃદયની માંસપેશી તો હૃદયની માંસપેશીમાં શું હશે તેના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય તો આવી માંસપેશીઓ ક્યાં આવેલી હશે તો હૃદયમાં આવેલી હશે આવી માંસપેશીઓ હૃદયમાં જોવા મળે છે અને જે તેનું સંકોચન અને પ્રસરણ થાય છે એના વડે હૃદય પોતાનું કાર્ય કરતું હોય છે બરાબર તો તેના સંકોચન અને પ્રસરણ વડે હૃદય પોતાનું શું કામ કાર્ય કરતું હોય છે આ જે માંસપેશીઓ છે એના આધારે એનું જે માંસપેશીઓનું સંકોચન થાય એનું પ્રસરણ થાય એના આધારે આપણું જે હૃદય છે એ ધબકતું રહે છે અને પોતાનું કાર્ય કરતું રહે છે લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરતું રહે છે ઓકે તો આમ જોઈએ તો હૃદય માંસપેશી રેખાયુક્ત માંસપેશીનો જ એક પ્રકાર એક કહેવા પ્રકાર કહેવાય છે ઓકે તો હૃદય જે છે ને એ રેખાયુક્ત માંસપેશીનો જ એક પ્રકાર ગણાય છે પરંતુ હૃદય માંસપેશીની મુખ્ય વિશેષતા એ છે કે આવી માંસપેશીના તંતુઓ જે છે એ ના તો સમાંતર હોય છે અને ના તો કોઈપણ પ્રકારના કોષ આવરણથી ઘેરાયેલા હોય છે રેખાયુક્ત માંસપેશીમાં જે સારકોલેમાંથી એનું જે કોષ આવરણ શું હતું ઘેરાયેલું હતું પરંતુ હૃદયની અંદર જે માંસપેશી આવેલી છે એ કોઈપણ પ્રકારના આવરણથી કોષ આવરણથી ઘેરાયેલું હોતું નથી અને એ સમાંતર એના જે માંસપેશીના જે તંતુઓ હોય છે જેને આપણે ફાઇબર્સ કહીએ છીએ માંસપે પેશીના તંતુઓને શું કહેવાય ફાઇબર્સ તો એ ફાઇબર્સ જે હોય છે એ સમાંતર હોતા નથી અને કોઈ પણ પ્રકારના આવરણથી ઘેરાયેલા હોતા નથી પરંતુ એમાં અમુક શાખાઓ આવેલી હોય છે અને જે શાખાઓ શું છે એકબીજામાં ભળી જતી હોય આમ કરીને આ શાખા હોય તે એકબીજામાં શું થતી હોય ભળી જતી હોય છે ઓકે તો આ હતું આપણે હૃદયની માંસપેશીની વાત કરી હવે જોઈએ કે માંસપેશીઓ ભલે કોઈ પણ પ્રકારની હોય એટલે કે રેખા વિહીન હોય રેખાયુક્ત હોય કે હૃદયની હોય ગમે તે હોય પરંતુ તેનું જે સંકોચનનું કાર્ય સંપન્ન થાય છે ત્યારે એમાં સમાયોજક અથવા તો કેન્દ્રીય ચેતાતંત્ર દ્વારા માંસપેશીને પેશીને શું ઉત્તેજન મળતા તેમાં શારીરિક અને રાસાયણિક ઘટનાઓ ઉત્પન્ન થવા લાગે છે જેથી સંકોચનના રૂપમાં માંસપેશીમાં સંચિત ઉર્જા બહાર નીકળવા લાગે છે ઓકે તો એ કઈ રીતે થાય છે આના વિશે જ્યારે આપણે ન્યુરોન વિશે ભણીશું ત્યારે હું તેને તમને ડિટેલ્સમાં સમજાવીશ ચાલો હવે આપણે જોઈએ ગ્રંથીઓ વિશે જેને આપણે કહીએ છીએ ગ્લેન્ડ્સ તો ગ્લેન્ડ્સ છે તમારી બે પ્રકારની હોય છે એટલે કે બહિર્સ્ત્રાવી અને અંતરસ્ત્રાવી એટલે કે બાહ્ય સ્ત્રાવ ધરાવતી ગ્રંથિઓ અને આંતરિક સ્ત્રાવ કરતી ગ્રંથિઓ ઓકે તો બહિર્ત્રાવી અને અંતઃસ્ત્રાવી આ તમારે યાદ રાખવાનું છે બહિર્ત્રાવી છે એને એક્સો કહેવામાં આવે છે એટલે કે એક્સો ક્રિન ગ્લેન્ડ કહેવામાં આવે છે જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એને એન્ડોક્રીન ગ્લેન્ડ કહેવામાં આવે છે તો આ એક્સો એક્સોસ્ક્રીન સોરી એક્સો ક્રીન અને એન્ડોક્રીન તમારે યાદ રાખવાનું છે ઓકે ચાલો હવે જોઈએ બાહ્ય ગ્રંથિઓ વિશે તો તેને નલિકા ગ્રંથિ પણ કહેવામાં આવે છે બાહ્ય ગ્રંથીઓ જે છે તેને કેવી નલિકા ગ્રંથિ કહેવામાં આવે છે અને બહિસ્ત્રાવી ગ્રંથિ એવી ગ્રંથિને કહેવામાં આવે છે જેનો સ્ત્રાવ કેવો છે કે લોહીમાં ભળતો હોતો નથી કારણ કે તેનો સ્ત્રાવ વિશેષ નલિકા દ્વારા શું થાય છે કે શરીરની બહાર નીકળી જતો હોય છે જેમ કે આપણા મોઢામાં જે લાળ ગ્રંથિ આવેલી છે તો જે લાળ છે એ લાળ કેવી બહાર નીકળી જતી હોય છે એટલે કે આપણા લોહીમાં એ લાળ ભરતી નથી ઓકે પછી પ્રસ્વેદ ગ્રંથિ આવેલી છે તો પ્રસવેદનો મતલબ શું થશે કે જે પરસેવો થાય છે ને તે પરસેવો આપણે એ ગ્રંથિ પ્રસ્વેદ ગ્રંથિ છે એના દ્વારા પરસેવો બહાર નીકળી જાય છે એ પરસેવો આપણા લોહીમાં ભળતો નથી જેમ પછી આંખોમાંથી જે આંસુ આવે છે તો એ આંસુ બહાર નીકળી જાય છે પરંતુ તે તમારા લોહીમાં ભળતા નથી એટલે બહિર સ્ત્રાવી ગ્રંથિઓ હોય એમાં શું હોય છે કે એમાંથી જે સ્ત્રાવ નીકળે છે એ સ્ત્રાવ લોહીમાં ભળતો નથી અને તેટલે તેને નલિકા ગ્રંથિ પણ કહેવામાં આવે છે જેના દ્વારા શું થાય છે કે જે પણ સ્ત્રાવ હોય એ બહાર નીકળી જતો હોય છે હવે વાત કરીએ આંતરિક ગ્રંથિઓની તો આંતરિક ગ્રંથિઓમાં એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઓકે અંતઃસ્ત્રાવી શબ્દ વાપરજો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો મતલબ શું થશે એન્ડોસ્થ્રીન ગ્લેન્ડ તો એન્ડોસરીન ગ્લેન્ડ છે એને આપણે નલિકા વિહીન ગ્રંથી કહીશું આને આપણે નલિકા યુક્ત કહીશું તો આને આપણે નલિકા વિહીન ગ્રંથથી કહીશું અને હવે તમને અહીંયા તફાવતો ખ્યાલ આવી ગયો હશે કે આમાં જે કંઈ સ્ત્રાવ થાય છે એ લોહીમાં ભળતો નથી તો આ એની વિપરીત દિશામાં કામ કરતું હશે હે ને તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એવી ગ્રંથિને કહેવામાં આવે જેના સ્ત્રાવને શરીરની બહાર નીકળવા માટે કોઈ પણ પ્રકારની નલિકા હોતી નથી એટલે કે આવી જે ગ્રંથિમાંથી જે સ્ત્રાવ નીકળે છે એ સ્ત્રાવ સીધો ક્યાં જાય છે તમારા લોહીમાં ભળી જાય છે તેમાં જાય છે તમારા લોહીમાં વળી જાય છે અને તે શારીરિક અને માનસિક ક્રિયા પ્રક્રિયાઓના વિકાસને પ્રભાવિત કરે છે ઓકે તો જે આપણી અંતસ્ત્રાવી ગ્રંથિ છે એમાંથી જે સ્ત્રાવ નીકળે છે એ સ્ત્રાવ તમારા શારીરિક અને માનસિક પ્રક્રિયાના વિકાસને શું કરે છે પ્રભાવિત કરે છે એટલે કે તમારો જે શારીરિક વિકાસ થતો હોય તમારા માનસિક વિકાસ જે થતો હોય એ વિકાસ ઉપર અસર કઈ ગ્રંથિઓ કરે છે તો તમારી સ્ત્રાવી ગ્રંથિઓ અને એ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવો શરીરના શારીરિક અને માનસિક પ્રક્રિયાઓના વિકાસને પ્રભાવિત કરે છે આ ગ્રંથિઓના સ્ત્રાવને આપણે હોર્મોન્સ કહીએ છીએ આપણે જે અંતસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવ નીકળે છે તેને આપણે શું કહીએ છીએ હોર્મોન્સ કહીએ છીએ તો હોર્મોન્સ વિશે તમને ખ્યાલ આવી ગયો મોટાભાગની જે અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એની રચના ઇપીથેલિમ થેલિયમ વડે બનેલી હોય છે કોના વડે ઇપીથેલિયમ ઈપી થેલિયમ તો મોટા ભાગની જે આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એની રચના સેના સેના વડે બનેલી હોય છે તો ઇપિથેલિયમ વડે બનેલી હોય છે જો મિત્રો અહીંયા તમારે આ બધા નામ યાદ રાખવા પડશે કારણ કે તમને જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછા હશે તો આવી રીતે ડીપમાં જ પૂછશે ઓકે તો અહીંયા આપણે શું વાત કરી કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની રચના છે તે કોના વડે થાય છે તો ઇપિથેલિયમ વડે થાય છે જેમાં નલિકાઓની એક પ્રકારની શું હોય છે ઝાડ હોય છે અને અંતસ્ત્ર સ્ત્રાવી ગ્રંથિઓનું તેમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓનો સમાવેશ થતો હોય છે તો આ રીતે આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓ વિશે મેં તમને વાત કરી આને આપણે ડિટેલ્સમાં ભણવાની જ છે ઓકે સ્ત્રાવી ગ્રંથીઓ કઈ છે તેનું કાર્ય શું છે અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ કઈ છે તેના કાર્યો કયા કયા છે પછી જે માંસપેશીઓ છે એ માંસપેશીઓ કે કેટલા પ્રકારની છે અને તેને આપણે વિસ્તૃતમાં ભણવાનું છે પછી જે ગ્રાહકો કોષો વિશે વાત કરી એમાં જ્ઞાન વિશે તમને વાત કરી એ પણ આપણે ડિટેલ્સમાં ભણીશું આ ફક્ત તમારા પ્રસ્તાવનાના રૂપમાં તમને અહીંયા સમજ આપી દીધી ઓકે તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો અને બહિસ્ત્રાવી ગ્રંથિઓની નલિકા હોય છે અને તેના દ્વારા જે સ્ત્રાવો નીકળતા હોય છે એ સ્ત્રાવો બહાર નીકળી જતા હોય છે જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કોઈ પણ પ્રકારની નલિકા આવેલી હોતી નથી અને જે એમાંથી જે સ્ત્રાવો નીકળે છે એ સ્ત્રાવ ક્યાં જાય છે એ સ્ત્રાવો હૃદયમાં ભળી હૃદયમાં સોરી લોહીમાં ભળી જાય છે ઓકે તો આટલું ક્લિયર થઈ ગયું અને મોટાભાગની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એની રચના કોના વડે થયેલી હોય છે તો ઇપિથેલિયમ વડે થયેલી હોય છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે સ્ત્રોત સ્ત્રાવ સ્ત્રાવ વહે છે એને આપણે હોર્મોન્સ કહીએ છીએ તો આઈ હોપ તમને આ ગ્લેન્ડ્સ વિશે અત્યારે પૂરક માહિતી સમજાઈ ગઈ હશે ચાલો હવે આગળ જોઈએ હવે જોઈએ સમાયોજક કોષ વિશે તો સમાયોજક કોષનું કાર્ય શું છે પહેલાં ગ્રાહકોષ વિશે કહું ગ્રાહકોષો શું કરશે ઉત્તેજના ઉત્પન્ન કરાવશે એટલે કે ઉત્તેજનાનો અનુભવ કરાવશે જ્યારે પ્રભાવક કોષો શું કરશે પ્રતિક્રિયા આપશે તો હવે ભાઈ સમાયોજક કોષનું શું કામ છે તો ચાલો એના વિશે થોડું જોઈએ સમાયોજક કોષને એડજસ્ટર સેલ કહીએ છીએ ઓકે તો સમાયોજક કોષો ગ્રાહકોષ અને પ્રભાવક કોષ ગ્રાહક કોષ અને પ્રભાવક કોષ વચ્ચે એક મધ્યસ્થીનું કામ કરે છે એટલે કે બંનેના બંનેના સંબંધોને જોડવાનું કાર્ય કરે છે તો પ્રશ્ન અહીંયાથી પણ બની શકે કે ગ્રાહક અને પ્રભાવક કોષોને જોડવાનું કાર્ય કોણ કરે છે તો અહીંયા તમારો જવાબ આવશે સમાયોજક સમાયોજક કોષ ઓકે સમાયોજક કોષ છે એ તમારા કોષ અને પ્રભાવક કોષોને ના સંબંધોને જોડવાનું કાર્ય કરે છે આથી કોષોમાંથી જે પણ ચેતા આવેગ આવે છે ઉત્તેજના થાય છે અને ચેતા આવેગ આવે છે એ ચેતા આવકની આવેગને કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે તો સમાયોજક કોષ કરશે ઓકે તો આવા કોષો પાછા ક્યાં ક્યાં આવેલા હોય છે સમાયોજક કોષો જે છે એ તમારા કેન્દ્રીય ચિત્તા આવેલા હોય છે શેમાં આવેલા હોય છે કેન્દ્રીય ચિત્તા તંત્રમાં આવેલા હોય છે કેન્દ્રીય ચિત્તા તંત્ર વિશે આપણે આગળ ભણીશું અત્યારે માત્ર તમારે એ યાદ રાખવાનું છે કે સમાયોજક કોષ છે એ કોષ અને પ્રભાવક કોષ વચ્ચેના સંબંધોને જોડે છે અને કોષમાંથી જે પણ ચિત્તા આવેગ આવે છે એ ચિત્તા આવેગને પ્રભાવક કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે તો સમાયોજક કોષ કરે છે તો મિત્રો આઈ હોપ તમને આ જે ગ્રાહક કોષો છે પ્રભાવક કોષો છે સમાયોજક કોષો છે એના વિશે આખું સમજણ પડી ગઈ હશે અહીંયા ક્યાંય પણ તમને ડાઉટ રહેતો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો અને કમેન્ટ બોક્સમાં જો તમારે કમેન્ટ ના કરવી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ગ્રૂપની લિંક આપેલી છે આપણા બે ગ્રુપો ચાલે છે પેપર વનનું અને પેપર ટુ સાયકોલોજીનું ગ્રુપ ચાલે છે તેમાં ડેલી રાત્રે ક્વીજ કરાવવામાં આવે છે તો તમે એ ગ્રુપને પણ પણ જોઈન કરી શકો છો ચાલો મિત્રો આજના માટે આટલું જ થેન્ક યુ સો મચ